નમસ્કાર દોસ્તો, શાંતિ શ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે. સુરેન્દ્રનગર ખાતે સંત દયાળુ બાબુભાઈ રાણપુરાની 10મી નિર્વાણ તિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું. સંત દયાળુ બાબુભાઈ રાણપુરાની 10મી નિર્વાણ તિથિ નિમિત્તે સુરેન્દ્રનગર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું, જેમાં બાબુ રાણપુરાની સમાધિ સ્થળે પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું, સાથે હરિરસ પઠન અને સત્સંગ તેમજ એવોર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. દયાળુની 10મી નિર્વાણ તિથિ નિમિત્તે સમસ્ત ગત મંડળ દ્વારા પાદુકા પૂજન અને હરિરસ સત્સંગનો કાર્યક્રમ ગુરુમાં પૂજ્ય ઇન્દુબાની પાવન ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. ગુપત પ્રગટ ગત મંડળ અને ગાયત્રી મંદિર સાપ્તાહિક સુરેન્દ્રનગર દ્વારા 2014 થી સંગીત સાહિત્ય શિક્ષણ અને સેવા ક્ષેત્રે અનેરું પ્રદાન કરનારા માયાળુ માનવીને બાબુભાઈ રાણપુરા એવોર્ડ આપવામાં આવે છે. આખા વિશ્વમાં જેને સાહિત્ય, લોક ગાયકી, લોક સંગીત, લેખન, કલાના માધ્યમ દ્વારા આખા વિશ્વમાં ઝાલાવાડ એટલે કે સુરેન્દ્રનગરને ખૂબ મોટું નામ અપાયું છે, એવા બાબુ રાણપુરા ઉર્ફે દયાળુ એક સંત, એક ઓલિયો, એક ફકીર, એક કલાકાર, કેટલું બધું હતું એનામાં. પરંતુ આજના દિવસે એ દયાળુ, એ બાબુ રાણપુરા આપણી વચ્ચેથી 10 વર્ષ પહેલા રજા કરી ગયા. આજે 10મી એમની આ તિથિની ઉજવણી સુરેન્દ્રનગર ખાતે થઈ અને ગત મંડળ દ્વારા હર વર્ષે એક એવોર્ડ બાબુ રાણપુરાના નામે અપાય છે અને એ એવોર્ડ જે અપાઈ રહ્યા છે એ પૈકીનો 11મો એવોર્ડ, એટલે કે સ્વર્ગસ્થ બાબુ રાણપુરા પૂજ્ય દયાળુ જ્યારે હયાત હતા ત્યારે એમને પોતાના નામે એક એવોર્ડ અપાયેલો અને આ પરંપરા ચાલુ થયેલી. ત્યારબાદ એ હાજર નહોતા સદેહે, પરંતુ એમની ચેતના, એમનું ગત મંડળ, એમની સંસ્થાઓ આ બધા એકત્રિત થઈ અને આજે 11મો એવોર્ડ હરિરસ સ્વાધ્યાય સભા છેલ્લા 30 વર્ષથી અવિરતપણે ચાલતી એક એક્ટિવિટી જેમાં કોઈ જ આર્થિક બાબતને ધ્યાનમાં લીધા સિવાય માત્ર ને માત્ર અચળદાનજી બોક્ષા અને એમનું હરિરસ મંડળ સમગ્ર ગુજરાત રાજ્યમાં મહિનાના જેટલા થઈ શકે એટલા એવી રીતે સળંગ 30 વર્ષથી હરિરસનો પાઠ કરી રહ્યા છે. મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આજે પૂજ્ય દયાળુ એટલે અમારા સદગુરુ બાબુભાઈ રાણપુરાની 10મી નિર્વાણ તિથિ છે અને એમની સ્મૃતિમાં જે એવોર્ડ અપાઈ રહ્યો છે એ 11મો એવોર્ડ છે. એમના નિર્વાણ પછી સળંગ આજે 11મો એવોર્ડ અચળદાન શિવદાનજી બોક્ષાને અપાયો. આ એવોર્ડ આપે છે એના 4 જેને કહેવાય કે વર્ગીકૃત કરેલું છે, એના વિષયો સંગીત, શિક્ષણ, સાહિત્ય અને સેવા. આ 4 ક્ષેત્રોમાં જે લોકોએ મન વચન કર્મથી પોતાની જાત ઘસી છે અને અને સમાજને કંઈક આપી શક્યા છે, જે લોકો આવા લોકોને અમે પસંદ કરી અને એમને બિરદાવવા માટે, એમની નિષ્ઠાને બિરદાવવા માટે અમે દર વર્ષે આજે અષાઢ વદ 5મ પૂજ્ય દયાળુની નિર્વાણ તિથિ છે, આ તિથિના દિવસે એમની સ્મૃતિમાં આ એવોર્ડ અમે આપીએ છીએ.